સાથે હું છું હેતવી અને વાત કરી હવે મહત્વના સમાચારો પર તો જે રીતની વિગતો આવી રહી છે અમદાવાદના વાડજમાં લૂંટનો એક બનાવ સામે આવ્યો છે આંગડિયા પેઢીમાંથી દાગીના લઈ જતો કર્મચારી લૂંટાયો હોવાની વિગત સામે આવી છે બાઇક ચાલકો દાગીના ભરેલ બેગ લઈને ફરાર થયા છે ફરિયાદી પાર્લર પર ગયો અને લૂંટારૂ બેગ લઈને ફરાર થયા પોલીસે તપાસ શરૂ કરી આખરે 25 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે બાઇક ચાલકો દાગીના ભરેલ બેગ લઈને ફરાર થયા હોવાની આ જે ઘટના છે તે સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તેને આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ વાડજમાં આ લૂંટની ઘટના સામે આવી છે 25 લાખના દાગીનાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા છે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની આ જે ઘટના છે તે સામે આવી છે 25 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગની લૂંટ કરવામાં આવી એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે જે રીતની વાત કરવામાં આવે કર્મચારી પાર્લર પર ગયો અને લૂંટારૂ બેગ લઈને ફરાર થયા હતા આ પ્રકારની જે ઘટના સામે આવી હતી સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની આ જે ઘટના છે તે સામે આવી છે અને તે બાદ પોલીસે તપાસ આદરી હતી 25 લાખ રૂપિયાના દાગીનાની બેગ લઈને લૂંટારૂ ફરાર થયા હતા કર્મચારી પાર્લર પર ગયો અને લૂંટારૂ બેગ લઈને ફરાર થયા આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે રીતની આ ઘટના સામે આવી રહી છે આપણે બતાવી રહ્યા છે જે રીતે બાઇક પર આવી રહ્યા છે લૂંટારૂ અને તેઓ જે રીતે ઝડપથી આ બેગ લઈને જેમાં દાગીના ભરેલા હતા એ બેગ લઈને તેઓ ફરાર થયા આ જે સમગ્ર ઘટના હતી તે નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી તે સીસીટીવી ફૂટેજ પણ આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે સંવાદદાતા નવીન ફોન લાઈન ઉપર અમારી સાથે જોડાઈ ચુક્યા છે નવીન શું છે સમગ્ર ઘટના હેતુ ગઈકાલ રાતનો બનાવ છે આંગડિયા પેઢીના કર્મચારીઓ જે માણેક ચોક જતા હતા અને કોઈ કામથી પાર્લર પાસે ગયા વાડજ વિસ્તારમાં તે દરમિયાનમાં 2 જેટલા આરોપીઓ આવે છે અને જે સીસીટીવીમાં દેખાઈ આવે છે કે બંને આરોપીઓ જે દાગીના ભરેલી બેગ હતી કરીબન 25 થી 30 લાખની આ દાગીનાની કિંમત હતી તે લૂંટીને અને ફરાર થઈ રહ્યા છે જો કે થોડા દિવસ પહેલા જમાલપુરમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં પણ આંગળે પડી લૂંટાયું હતું તો આરોપીઓ જે બેફામ થઈ ગયા છે અને કદાચ હવે તેમને પોલીસની બીક નથી અને વારંવાર આ પ્રકારની જે આંગળે પડીની લૂંટની ઘટના બની રહી છે તે શહેર લોકો માટે અને જે આંગળે પડીના કર્મચારી અથવા જે માલિકો છે તેમના માટે ચિંતાજનક વિષય છે જી બિલકુલ નવીન આ એક્સક્લુઝિવ તસવીરો દર્શકોને બતાવી રહ્યા છે જે સીસીટીવી ફૂટેજ પણ આ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે તેના ઉપરથી જે રીતે પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપીઓ ઝડપાયા છે કેમ અને કયા પ્રકારની પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જી હાલ આરોપીઓ જે શોધખોળ ચાલી રહી છે મેં કીધું પ્રમાણે કે હજી આરોપીઓ પકડાયા નથી અને પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવીને અને આરોપીને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ થોડા દિવસો પહેલા જમાલપુરમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો અને જેમાં પણ આરોપી હાલ ફરાર છે તો આ ચોક્કસ કોઈ ગેંગ છે કે પછી અલગ અલગ લોકો દ્વારા પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યું છે એ તપાસનો વિષય છે પરંતુ આંગળ્યા પેઢીની જે લૂંટમાં સામાન્ય તૌર પર જોવા મળે છે કે કોઈક ને કોઈક અંદરનો જ કર્મચારી જે માતમી આપતો હોય છે તેનાથી જ આ લૂંટનો બનાવ બનતો હોય છે તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ તો અત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે શોધખોળ હાથ ધરી છે ઝડપી આરોપીઓ પકડાય તે માટેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ પ્રકારની ઘટના સતત શહેરમાં વધી રહી છે આગળ બેઠા હતા જે રોકડનો થેલો હતો તે ડિકીની અંદર રાખવામાં આવેલો હતો અને આ થેલો જે છે એક્ટિવાની આગળ પગ પાસે એક બીજો થેલો પડેલો હતો સામાન્ય ઘરની ચીજ વસ્તુ એના ઉપર રાખેલો હતો એ થેલાની ઉપર સાઈડમાંથી પાછળથી 2 અજાણ્યા મોટરસાઇકલ ચાલકો જે આવી અને આની નજર ચૂકવી અને થેલો ઝડપથી લઈ અને નીકળી ગયેલા હતા